द कंप्लीट इलेक्ट्रॉनिक शोरूम सुविधा तथा उषा एजेंसी तरफ थी मॉनसून मेगा ऑफर। सुविधा धरमपुर तथा सुविधा किला पाड़ी ना शोरूम में इलेक्ट्रॉनिक्स आइटम नो अद्भुत डिस्प्ले तथा दरेक ब्रांड नी विशाल रेंज में मॉनसून मेगा सेल नो लाभ लेवा जरूर पधारो तथा दरेक प्रोडक्ट नी खरीदी पर बजाज फाइनेंस तेमज एचडीबी तथा आईडीएफसी में 0% वगर व्याजे अने सरल हप्ते खरीदवानी सगवड़। ऑनलाइन थी खरीदवा पहला एक वार अमारा शोरूम नी मुलाकात अवश्य लो। सुविधा में रविवार पण खरीदी नी मजा लई शको छो। बपोरे 1 वाग्या सुधी अने तहेवारो दरमियान आखो दिवस शोरूम चालू रहेशे। तो आजे ज पधारो एज शुभ स्थळे जे 35 वर्षथी तमारी सेवामां अविरत कार्यरत छे। सुविधा धरमपुर तथा सुविधा किला पाड़ी। औरंगाबाद रेजिंग ना नामे थई रह्यु छे गैरकायदे रेती खनन। रेजिंग माटे फड़वेली जगह नो मार्किंग करवानी मांग उठी। पारडी पोलीसे कल्चर चेकपोस्ट पर टेम्पा माथी पुठानी आड़ मां लई जवाता 6 लाख ना दारू साथे 2 ने करी धरपकड़। वापी पालिका चूंटणी प्रचारना अंतिम दिवसे भाजप द्वारा तमाम 11 वोर्डमां भीषण बाइक रेली काढवामां आवी। હવે સમાચારો જોઈ વિગતવાર। જૂનાગઢના ઈસમે મહિલા સાથે શેરચેટ જેવા સોશિયલ સાઇટ દ્વારા સંપર્ક કરી વિશ્વાસમાં લઈને વિડિયો કોલ દરમિયાન સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા ન્યૂડ ક્લિપ બનાવી બ્લેકમેલ કરતા ઈસમની વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। સાયબર બુલિંગનો ભોગ બનનાર મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ઝીણવટભરી રીતે ટેકનિકલ ડેટા એનાલિસિસ કરી આરોપીની ઓળખ મેળવી તાત્કાલિક લોકેશન મેળવી અલગ અલગ ટીમો બનાવીને વોચ કરી તપાસમાં આરોપીને ગણતરીના કલાકોમાં સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે। તારીખ 24/11/2021ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા આવી ફરિયાદ આપેલ હતી કે રમેશ ઓડેદરા જેનો ગુનાની મોડેસ ઓપરેન્ડી આ ગુનામાં પકડાયેલ આરોપી ખાસ કરીને મહિલાઓના શેરચેટ જેવા સોશિયલ સાઇટ્સ દ્વારા સંપર્ક કરી અને વિશ્વાસમાં લઈ મિત્રતા કેળવ્યા બાદ વિડીયો કોલ દરમિયાન ભોગ બનનારનાઓના પોતાના મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા ન્યૂડ વિડીયો ક્લિપ બનાવતો હતો। આ કેસ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી તથા કર્મચારી વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ તથા PSI JG મોડનાઓના તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ વર્કઆઉટ કરી ગણતરીના કલાકોમાં આરોપી રમેશ દેવસિંહભાઈ ઓડેદરા ઉંમર વર્ષ 26 રહે ત્રિલોકનગર સાંઈબાબા મંદિરની સામે મધુરમ જૂનાગઢની ધરપકડ કરી હતી। આરોપી ખાસ કરીને મહિલાઓના શેરચેટ જેવા સોશિયલ સાઇટ્સ દ્વારા સંપર્ક કરી અને વિશ્વાસમાં લઈ મિત્રતા કેળવ્યા બાદ વિડીયો કોલ દરમિયાન ભોગ બનનારનાઓના પોતાના મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા ન્યૂડ વિડીયો ક્લિપ બનાવી મહિલાના પતિને વિડીયો મોકલી અને અન્ય સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો ઈસમને સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે। વલસાડ જિલ્લા ક્રાઇમ સાયબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VH જાડેજા સાહેબના દ્વારા એક તપાસ કરવામાં આવેલી હતી, જેમાં એક મહિલા જે છે એ મહિલાની સાથે એક આરોપી રમેશ ઓડેદરા કરીને છે તેણે મિત્રતા કેળવેલી હતી અને મિત્રતા કેળવી અને આ બેનને વિશ્વાસમાં લઈ અને તેની સાથે આગળ સંબંધો ડેવલપ કરતાં કરતાં તેના વિડીયો જેના ન્યૂડ વિડીયો એણે રેકોર્ડિંગ કરી લીધેલા હતા અને ત્યારબાદ આ આરોપી જે રમેશ ઓડેદરા કરીને છે તેણે આ બેનને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કરેલું હતું અને તેના પતિને અને અન્ય જગ્યાએ વાયરલ કરવાની ધમકી આપીને વાયરલ પણ કરી દીધેલા હતા અને આ ફરિયાદ આવતા સાયબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ટેકનિકલ ઉપયોગ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ ગુનાનો આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને આ જે બેન છે એની સાથે શેરચેટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકથી પણ સંપર્કમાં હતો તેમજ અન્ય મહિલાઓ સાથે પણ આરોપી સંપર્કમાં હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલું છે। આ ગુનાની એમો એવા પ્રકારની છે કે આરોપી જે છે એ પ્રોફાઇલ પિક્ચર જે હોય એ જોઈ એમાં જે સ્ત્રીઓ લેડીઝ સ્ત્રીઓએ પોતાના પિક્ચર મૂક્યા હોય તેમાંથી એ બહેનોને પસંદ કરી અને તેને વોટ્સઅપ ઉપર
મેસેજીસ કરતો હતો અને પોતાની સાથે મિત્રતા કેળવવા માટે પ્રલોભન આપતો હતો, વાતો કરતો હતો. અને જે બેન તેની રિક્વેસ્ટ એસેપ્ટ કરી અને પ્રત્યુત્તર આપે, તેની સાથે સારી સારી વાતો કરી અને તે બેનને જે વસ્તુમાં રુચિ હોય તેવી વાતો કરી અને તેને પોતાના તરફ વાતોમાં આકર્ષી અને આગળ સંબંધો વધારે ગાઢ બનાવી અને તેની સાથે વિશ્વાસ કેળવી અને તેના ન્યૂડ ફોટો કરવા, ફોટોનું રેકોર્ડિંગ કરવાની એમ ધરાવે છે. આરોપી જે છે રમેશભાઈ દેવસીભાઈ ઉડેદરા છે, જે જૂનાગઢના રહેવાસી છે અને તે એક હોટલ ઉપર, ઢોકળા બનાવવાની હોટલ ઉપર મજૂરી કામ કરવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. આ બેન, આ જે બેન સિવાય અન્ય કોઈટલા લોકો ભોગ બનેલા છે તેની તપાસ ચાલુ છે અને આપના માધ્યમથી જો કોઈ બેનને આરોપીએ બ્લેકમેલિંગ કર્યું હોય કે તેની સાથે શોષણ કરેલું હોય તો પણ આરોપી રમેશ દેવસીભાઈ ઉડેદરા ત્રિલોકનગર જૂનાગઢનો રહેવાસી છે, તેના વિરુદ્ધમાં કોઈને પણ ફરિયાદ હોય તો સાયબર પોલીસ સ્ટેશન વલસાડનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવે છે. એને શેરચેટ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર છે, એવી ચારેક આઈડી બનાવેલી છે અને 25-1 મહિલાઓના સંપર્કમાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. વલસાડની ઓરંગા નદીના કિનારેથી તેમજ અન્ય જગ્યાઓથી પણ ડ્રેઝિંગના નામે રેતી કઢાઈ રહી હોવાની જાણ ગ્રામજનોને થતા તેઓએ આ બાબતે વિરોધ કરી પદ્ધતિસર કાર્ય થાય તેવી માંગણી કરી છે. વલસાડ ઓરંગા નદી નજીકથી ડ્રેઝિંગના નામ પર હાલ રેતી કઢાઈ રહી છે, પરંતુ ડ્રેઝિંગ ક્યાંથી કરવું, કેટલા વિસ્તારથી કરવું, આવા સવાલોનું સ્થાનિકોને નિરાકરણ ન મળતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રેઝિંગની જગ્યા ફાળવવામાં આવી છે તેને છોડીને પણ અન્ય જગ્યાએથી પણ રેતી કાઢવામાં આવી રહી છે તેવી ફરિયાદ કરી હતી. હનુમાન બાગડાના રહીશોએ જે પ્રમાણે રેતી અને માટી કાઢવાનું કાર્ય થઈ રહ્યું છે તેનો આજરોજ વિરોધ કર્યો હતો અને પદ્ધતિસર કાર્ય થાય તેવી માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર મતલબ જે બી હોય એમણે હજારો ટ્રક ગામ જાણ, પંચાયત જાણ બહાર અમારા ગૌચરની જગ્યામાંથી માટી કાઢી. બીજું કે અહીંયા એ લોકોને જે પાયલોટ કટનો પ્રોજેક્ટ આપેલો છે એના માટે એ લોકો કોઈ બાઉન્ડ્રી બનાવી નથી. બીજી વાત છે કે અમને એ લોકો કીધું કે તમને પાળો નાખ્યા છે, પાળો નાખ્યો છે, પાળો અધૂરો છે અને એ વગર રેલે ધોવાઈ ગયો, ખાલી વરસાદના પાણીથી ધોવાઈ ગયો. બીજી વાત તો અહીંયા કોઈ એનો એન્જિનિયર છે નથી કે જે આપણને સમજાવી શકે કે ભાઈ આટલેથી આટલે લોંગિટ્યુડ અને લેટિટ્યુડ એમાં આપણે ડ્રેઝિંગનું કામ કરવાનું છે. હવે લોંગિટ્યુડ લેટિટ્યુડ એ કદાચ એન્જિનિયરને જ ખબર પડે, આપણે તો લખેલું એટલે વાંચી મૂકીએ કે ભાઈ લોંગિટ્યુડ ને લેટિટ્યુડ. ને તલાટી સાહેબને બી કોઈ જાણ છે નથી કે ગામમાં હું ચાલી રહ્યો છું. સરપંચ સાહેબને તો, સરપંચ સાહેબે તો કાલે પણ સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ અનઓફિશિયલી કામ કર્યા છે અને આ પારો દેખાય છે આપણને, અમે બતાવેલો છે કે નદી એ લોકો પૂરી દીધી છે. જે નદી પૂરવા માટે બી ગામની ગૌચરની જગ્યામાંથી માટી એ લોકો યુઝ કરી છે અને વેચી બી નાખી ચાલી રહ્યું છે. અને ગામજનોને ને સરપંચ શ્રી, અમારા પંચાયત, આપણા તલાટી, કોઈને આ વસ્તુની જાણ નથી. જાણ બહાર કામ ચાલી રહ્યું છે. અમે ખાલી એટલું જાણવા માંગતા છે કે તમે ઓફિશિયલી કામ કરતા છો કે અનઓફિશિયલી કરતા છો કે પછી અહીંયા બિઝનેસ ચલાવો રેટીનો. મેડિકલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન દમણથી બંધ બોડીવાળો ટેમ્પોને અટકાવી પોલીસે તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 ઇસમોની વોન્ટેડ જાહેર કર્યા છે. પારડી કલ્સર ચેકપોસ્ટ પર રાબેતા મુજબ પારડી પોલીસની ટીમ દમણ તરફથી આવતા વાહનોની ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન પારડી પોલીસ મથકથી સિનિયર PSI કમલેશ બેરિયા ચેકપોસ્ટ આગળ પહોંચ્યા હતા, જે દરમિયાન બંધ બોડીવાળો દમણથી આવી રહેલ ટેમ્પો નંબર GJ23AT6305ને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં પુઠ્ઠાના બોક્સમાં પ્લાસ્ટિક બોટલો મળી આવી હતી, જેના નીચે વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવતા ટેમ્પો ચાલક દેવકરુણ ઓમગારામ ગુર્જર રહે કમરેજ સુરત ઉદ્યોગનગર અને ક્લીનર દિલખુશ કૈલાશ ચંદ્ર રહે ભીલવાડા રાજસ્થાનની ધરપકડ કરી છે. જો કે ઝડપાયેલા આરોપીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આ દરોનો જથ્થો રાજુ ઉર્ફે રાજુ મારવાડી, સોહનલાલ શર્મા રહે સુરત માંડવી, જેઓને દમણ પોલીકેપ પાસે 2 વ્યક્તિઓ આ જથ્થો આપી ગયા હોવાનું જણાવતા 2 વ્યક્તિઓ તેમજ રાજુ મળી 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે 6,06,000નો દારૂનો જથ્થો તેમજ 5 લાખનો ટેમ્પો મળી કુલ 12,02,500 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપે તમામ 11 વોર્ડમાં પોતાનું શક્તિ પ્રદર્શન કરી ભવ્ય કાર અને બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને મતદારોને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી હતી। વાપીમાં પાલિકાની ચૂંટણી પ્રચારનો શુક્રવારે અંતિમ દિવસ હતો ત્યારે સાંજના 5 વાગ્યા સુધી વાપીના તમામ 11 વોર્ડમાં ભાજપે પોતાનું શક્તિ પ્રદાન કરી ભવ્ય કાર તેમજ બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને મતદારોને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી હતી। ભાજપે પ્રચારના અંતિમ દિવસે યોજેલી કાર બાઇક સાથેની રેલીમાં વોર્ડ નંબર 11ની વાત કરીએ તો વોર્ડ નંબર 11માં ભાજપ પેનલના 4 ઉમેદવારોએ ભવ્ય રેલી યોજી વોર્ડ નંબર 11ના તમામ મુખ્ય વિસ્તારોમાં ફર્યા હતા। કમળની ઝંડીઓ સાથે કાર બાઇકની રેલીમાં સચિન તેંડુલકરના હમશકલ સચિન પણ વાપીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। બાઇક મોંઘી કાર સાથે ડીજે પર ભાજપના ગીતો સાથે નીકળેલી આ રેલીને લોકોએ પણ ભરપૂર પ્રતિસાદ આપ્યો હતો જેનો આભાર માનતા વોર્ડ નંબર 11ના ઉમેદવાર નિલેશ રાઠોડ અને ઉમાબેન હળપતિએ જણાવ્યું હતું કે અમે 4 ઉમેદવારો આ પેનલ પર જંગી મતથી વિજય મેળવીશું તેવો પ્રતિસાદ મળી રહ્યો છે। ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રેલીનું આયોજન કર્યું છે અને તેમાં લોકોનું અભિવાદન ઝીલ્યું છે। લોકો પર વિશ્વાસ છે કે અમને જંગી મતથી વિજયી બનાવે। મારી પેનલમાં ઉમાબેન છે, નસીમાબેન છે, પંકજભાઈ છે અને અમે 11ના વોર્ડ નંબરના ઉમેદવાર 4ને જંગી મતથી બહુમતથી વિજય મળે એવો લોકોએ પ્રતિસાદ આપ્યો છે। જે લોકોએ પ્રેમ આપ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન પાઠવીએ છીએ। આ રેલીમાંથી જે ભાજપનો જે એજન્ડા બેઝ જે કામ થાય છે તેના માટે જે લોકોએ પ્રતિસાદ આપ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ અભિનંદન લોકોને પાઠવીએ છીએ કે ભવ્ય વિજય થશે બહુમતીના વોટોથી એવો જે રેલીનો પ્રતિસાદ લાગે છે। અમને ખૂબ જ પબ્લિક ઉપર વિશ્વાસ છે કે અમને વિશ્વાસ છે પબ્લિક ઉપર કે જંગી મહોબતીથી અમને 4 ઉમેદવારને વિજય બનાવે એવી અમને આશા છું। ભારત માતા કી જય। બોમ્બેથી ખાસ અમારા વિસ્તારમાં માટે આવ્યા છે અમારા હાથે એ ખાસ અમને। વાપીમાં પ્રમુખ ગ્રીન સોસાયટીમાં નાણા પ્રધાન કનુભાઈ દેસાઈના સત્કાર સમારંભનું આયોજન કરી ભવ્ય આતશબાજી કરી સત્કાર કરવામાં આવ્યો હતો। વાપીમાં ધન કુબેરોની સોસાયટી ગણાતી પ્રમુખ ગ્રીન સોસાયટીમાં નાણા પ્રધાન કનુ દેસાઈના સત્કાર સમારંભનું આયોજન કરી ભવ્ય આતશબાજી કરી સત્કાર કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ દેસાઈ ઉપરાંત પ્રદીપસિંહ વાઘેલા આ વોર્ડના ભાજપની પેનલના ઉમેદવારો ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ભાજપના વિકાસની ગાથા રજૂ કરી ભાજપને આ નગરપાલિકામાં બહુમત અપાવી વિજય બનાવવા અપીલ કરી હતી। જોકે વાપી પાલિકાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં હોય ભાજપના આ આયોજન સામે આમ આદમી પાર્ટીએ પણ આ જ વિસ્તારમાં થોડે દૂર મુખ્ય માર્ગ પર જાહેરસભાનું આયોજન કર્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરી હતી અને તેમના ઝાડુના નિશાનને મત આપી ભાજપ નામની ગંદકીને સાફ કરવા આહવાન કર્યું હતું। મુખ્ય માર્ગ પર યોજાયેલ આમ આદમીની જાહેરસભામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સમર્થિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઈસુદાન ગઢવીને સાંભળ્યા હતા। પ્રમુખ ગ્રીન સોસાયટી ખાતે આયોજિત ભાજપની સોસાયટી સભામાં વાપીના ધારાસભ્ય અને હાલમાં નાણાં પ્રધાનનો હવાલો સાંભળતા કનુ દેસાઈ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વાપીનો ભાજપના શાસનમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી છે, ભાજપના સીઆર પાટીલે 182 વિધાનસભાનું લક્ષ્ય સેવ્યું છે, ગાંધીનગર પાલિકામાં ભાજપે 44માંથી 41 સીટ મેળવી છે, વાપીમાં ભાજપ 44માંથી 44 સીટ મેળવશે। જોકે કનુભાઈ દેસાઈને આમ આદમી પાર્ટીએ ભાજપ પર કરેલા દારૂ ડ્રગ્સમાં ભાજપના નેતાઓની સંડોવણીના આક્ષેપ અંગે પૂછતા તેમણે આમ આદમી પાર્ટી કોંગ્રેસની કોઈ વાત જ કરવા માંગતા નહીં હોવાનું જણાવી ચાલતી પકડી હતી। ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે જેમાં ત્રણેય પક્ષોએ તેમના ઉમેદવારો જીતે તે માટે એડીચોટીનું જોર લગાવ્યું છે। ભાજપના ભરપૂર ડોર ટુ ડોર પ્રચાર સામે આમ આદમી પાર્ટીએ પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કર્યો છે। ચૂંટણી પ્રચારનો શુક્રવારે અંતિમ દિવસ છે, 28 નવેમ્બરે મતદાન છે ત્યારે મતદાન બાદ જાણવા મળશે કે ભાજપની 44ની આશા ફળો કે આમ આદમીના ઝાડોથી સફાઈ થઈ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલજીનું એક લક્ષ્ય છે કે આપણે 182 માંથી 82
ધારાસભાની સીટ જીતવી છે અને તે સમયે જ્યારે વાપીનું ઇલેક્શન આવ્યું છે અને ગાંધીનગરમાં 44 માંથી 41 સીટ જીતીને એક પ્રયાસ કર્યો છે ત્યારે વાપીનગર 44 માંથી 44 સીટ ભારતીય જનતા પાર્ટીને આપશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને સામે આમ જોઈએ તો મેદાનમાં કોઈ દેખાતું જ નથી તમે પણ એ જાણો છો એટલે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો જો એક નિશાન સાથે મંડી પડશે તો 100% ભારતીય જનતા પાર્ટી 44 માંથી 44 સીટ આવનારી 28 તારીખે મતદાન છે વાપી નગરપાલિકાનો વિકાસ આ ભૂતપૂર્વ થયો છે અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈએ આ વિસ્તારના વિકાસમાં કંઈ પણ પાછી પાણી કરી નથી નગરની અંદર આખા નગરમાં ડ્રેનેજની વ્યવસ્થા આખા નગરમાં પીવાના પાણીની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા પ્રાથમિક સુવિધાની જે કંઈ વ્યવસ્થાઓ છે એ પૂરી પાડી છે અને વાપી નગર આખા ભારતનું પ્રતિબિંબ છે એ નગરનો અભૂતપૂર્વ વિકાસ થયો છે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું એ શાસન છે સતત વિકાસ સાથે જોડાયેલું આ નગર ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે અમારા કનુભાઈ આગેવાનીમાં અને અમારા હેમંતભાઈ કંસારા જિલ્લા ભાજપના અધ્યક્ષની આગેવાનીમાં વાપી નગરના ઇલેક્શનની અંદર અમારે વિશ્વાસ છે કે 44 થી 44 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિજય બનશે તારીખ 16 નવેમ્બર 2021 ના દિને ધરમપુર તાલુકાના ખારવેલ ગામે બંધારણ દિવસ નિમિત્તે ગ્રામજનોએ બંધારણની પૂજા કરી તેની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો તારીખ 16/11/2021 ના દિને ધરમપુર તાલુકાના ખારવેલ ગામે બંધારણ દિવસ નિમિત્તે બંધારણની પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિષદ પ્રમુખ શ્રી કમલેશભાઈ ખારવેલ ગામના સરપંચ રાજેશભાઈ દિલીપભાઈ માજી સરપંચ વહિયાળ જુગલભાઈ વહિયાળ ઉત્તમભાઈ ગરાસિયા ધરમપુર ધીરજભાઈ નગરિયા ભરતભાઈ માજી ઉપપ્રમુખ ધરમપુર ઉકાભાઈ માજી આચાર્ય શ્રી ખારવેલ અને ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને ખારવેલ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને બંધારણની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વલસાડની મહિલા સાથે મિત્રતા કેળવી વિડીયો કોલ મારફતે ન્યૂડ ક્લિપ બનાવનાર જૂનાગઢના યુવકની ધરપકડ ઔરંગાના ડ્રેસિંગના નામે થઈ રહ્યું છે ગેરકાયદે રેતી ખનન ડ્રેસિંગ માટે પડવેલી જગ્યાનું માર્કિંગ કરવાની માંગ ઉઠી પારડી પોલીસે કલ્ચર ચેકપોસ્ટ પર ટેમ્પામાંથી પુઠાની આડમાં લઈ જવાતા 6 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડ વાપી પાલિકા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા તમામ 11 વોર્ડમાં ભીષણ બાઇક રેલી કાઢવામાં આવી સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર